ઠંડીનું જોર વધતા માણસો ગરમ કપડાં પહેરતા હોય છે ત્યારે ભક્તો તેમના ભગવાનને પણ ઠંડી લાગે તેવો ભાવ રાખી ભગવાનને ગરમ વસ્ત્રોનું પરિધાન કરે છે. મહેસાણાના ગણપતિ મંદિરમાં ભક્તો દરશિયાળે ગણપતિને શાલ અર્પણ કરતા હોય છે. મંદિરમાં સગડી સહિત કોલસાથી ગરમાઓ કરી ભગવાનને ઠંડીમાંથી રાહત આપવામાં આવે છે. ન માત્ર શિયાળામાં પરંતુ ઉનાળામાં ભગવાન માટે એસીની પણ મંદિરમાં વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. મનુષ્યને જે અત્યારના મોસમ પ્રમાણે ઠંડીનું મોસમ હોય છે તો એ પ્રમાણે દાદાને શાલથી એમને ઓઢાડવામાં આવે છે. ઉનાળાની ગરમીમાં એસી પણ લગાવવામાં ચાલુ હોય છે. જે મનુષ્યને જે જીવ આપણે જે જીવતા હોઈએ છીએ એ પ્રમાણે ભગવાનની પણ એવી ભક્તોની આસ્થા હોય છે. એ પ્રમાણે ભગવાનને એમના ગણપતિ દાદાને અર્પણ કરતા હોઈએ છીએ. આપણે જ્યારથી બ્રાહ્મણો દ્વારા પ્રતિષ્ઠિત કર્યા મૂર્તિ કર્યા પછી ભગવાનની અંદર પ્રાણ પૂરાઈ જાય, જે પ્રમાણે આપણા શરીરની અંદર આપણે બધું વસ્તુ જોઈએ, કપડાં જોઈએ છે, શિયાળાની અંદર સ્વેટર જોઈએ, શાલ જોઈએ છે, એ પ્રમાણે ભગવાનની પણ આપણે જે રીતે રહીએ છીએ ભગવાન રાખીએ છીએ. શિયાળાની અંદર શાલ ઓઢાડીએ છીએ, ઉનાળાની અંદર એસી ચાલુ કરીએ છીએ, અને વિશેષ રૂપ તો શિયાળાની અંદર ધનુર્માસ ચાલુ થાય ત્યારથી ભગવાનની શિરો